દ્વારકા જિલ્લામાં કોંગ્રેસ ઉમટી રહી અને જામરાવલ નગરપાલિકામાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ આજે ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કરી લેતા રાવલ નગરમાં પાલિકામાં ફરી ભાજપનું શાસન નિશ્ચિત થયું છે. દ્વારકા જિલ્લાની જામરાવલ નગરપાલિકા સતત સત્તા પલટો માટે જાણીતી બની ગઈ છે. કોઈ પણ પ્રમુખ અહીં પોતાની ટર્મ પૂરી કરે એ પહેલા જ બીજા ભેગા થઈને પ્રમુખોને ઉલાડીઓ કરી દે છે. ભાજપના કોંગ્રેસમાં જાય ને કોંગ્રેસના ફરી ભાજપમાં જાય, આ રીતે રાવલ નગરપાલિકા સતત પક્ષ પલટો કરનારા કોર્પોરેટરને કારણે સતત ચર્ચામાં રહી છે. અહીં જો ભૌગોલિક સ્થિતિની વાત કરવામાં આવે તો જામરાવલ નગરપાલિકામાં કુલ 24 વોર્ડ છે, જેમાં ગઈ ચૂંટણીમાં ભાજપના 11 સભ્યો ચૂંટાયા હતા તો કોંગ્રેસના 13 સભ્યો કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને સત્તા સંભાળી હતી. પરંતુ ભાજપે ફરી સત્તા પલટો કરી જીત મેળવી હતી, પરંતુ ફરી નારાજ જૂથે એક થઈ જતા કોંગ્રેસ સત્તા પર આવી હતી. પરંતુ એક વર્ષમાં ફરી 24 સભ્યોમાંથી 17 સભ્યો આ વિશ્વાસની દરખાસ્ત પણ પ્રમુખ વિરુદ્ધ કરતા 17 સભ્યો વિરુદ્ધ 0 સભ્યથી દરખાસ્ત મંજૂર થઈ જતા પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ નગરપાલિકામાં કલેક્ટર દ્વારા કાર્યકારી પ્રમુખથી ચાર્જ ચાલતો હતો. પરંતુ આજે કોંગ્રેસના નવ ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારકા પહોંચી પૂર્વ ધારાસભ્ય પ્રભુભા પાણેકની હાજરીમાં કોંગ્રેસ છોડી ભાજપના કેસરી ધારણ કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. આ નવ સભ્યો ભાજપમાં આવી જતા કુલ 24માંથી ભાજપનું સંખ્યાબળ વધીને 20 પર પહોંચી ગયું હોય નિશ્ચિતપણે જામરાવલ નગરપાલિકામાં ફરી ભાજપ સત્તા હાંસલ કરશે અને વધુ એક નગરપાલિકા ભાજપ કોંગ્રેસ પાસેથી આંચકી લે છે. ત્યારે દ્વારકા જિલ્લા કોંગ્રેસ ઊંઘતું રહ્યું ને ભાજપે 9 સભ્યો પોતાની ટીમમાં લઈ કોંગ્રેસની રાજકારણમાં ફરી એક ફટકો આપ્યો છે. મુકેશ મોકરિયા સાથે દીપક જોશી, JSTV દ્વારકા. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સપનો છે કે કોંગ્રેસ મુક્ત ભારત, જે 5-6 વર્ષ પહેલાં આ વિષય દ્વારકાથી ચાલુ થયું હતું, નગરપાલિકામાં પણ શિવ થઈ ગયું અને તાલુકો, જે તાલુકામાં પણ કોંગ્રેસ મુક્ત ભારત છે. એટલે દ્વારકાથી જે વસ્તુ સ્ટાર્ટ થાય ને એ આખા દુનિયાની અંદર પથરાઈ જાય. તો આજે પણ રાવલ નગરપાલિકા જેમાં 13 સભ્યો ચૂંટાયેલા હતા એમાંથી 4-6 મહિના પહેલાં આવી ગયા હતા અને બાકીના જે 9 હતા એ આજે આની આડે જોડાણા છે. ને એક જ વાતને પ્રેરણા મળી છે કે કાશ્મીરમાંથી જે 370 હટાવવામાં આવી એનું આ લોકોને ગર્વ છે. અને કોંગ્રેસની અંદર ઘણા બધા અહીંથી દ્વારકાથી કરીને દિલ્હી લગી આખા ભારતની અંદર એમાં પણ કોંગ્રેસમાં દેશહિતના માણસો હશે, વિચારસરણીવાળા માણસો હશે અને જે કંઈ એક સારા માણસ તરીકેની છાપ હશે એ ખરેખર બધાએ પણ કોંગ્રેસ મૂકી અને ભાજપમાં જોડાય છે. એની પાછળનું કારણ એ જ છે કે દેશ છે તો આપણે છીએ એ સમજનારા માણસો કોંગ્રેસને આજે મૂકીને ભાજપમાં જોડાય છે. આજે રાવલ નગરપાલિકા કોંગ્રેસ મુક્ત થઈ ગઈ.